किचन आजनी रेसिपी छे रींगणनो ओळो यानी कि बैंगन भरता। तो तमे जोई सको छो आपणे रींगण भुट्टाने ऑइल लगावी अने धीमा गैस उपर आपणे एने शेकवा मूक्यु छे। बराबर चारे बाजूथी शेकाई जशे एटले आपणे एने स्किन काढी लईशुं। तो आपणे जे भुट्टू रींगणने शेकवा मूक्यु हतुं એની સ્કીન ઉતારી અને એને રીતે સ્મેશ કરી લીધું છે। તો આપણે જે બે રીંગણ ભૂટ્ટા મૂક્યા હતા શેકવા એનું આ રેડી થઈ ગયું છે। સ્કીન કાઢી અને એના રીતે આપણે સ્મેશ કરી લીધું છે। તો હવે આપણે આમાં બધો મસાલો કરી અને આપણે આને વઘાર કરીશું। તો આપણે હવે એમાં વઘાર કરીશું। તો આપણે તેલ મૂક્યું છે, જીરું નાખ્યું છે, આપણે નાખીશું વાટેલા આદું મરચાં લસણ જે આપણે ઓલરેડી પહેરેથી, અને રીંગણના ઓળામાં આદું મરચાં લસણ જેટલા તમે પ્રમાણમાં થોડું વધારે રાખશો એટલું એકદમ ટેસ્ટી ને ચટાકેદાર આદું મરચાં લસણ થોડું સોતે થશે એટલે આપણે એમાં એડ કરીશું ઝીણા સમારેલા ટામેટાં એન્ડ ઝીણી સમારેલી ડુંગળી। આમાં આપણે બંને ડુંગળી યુઝ કરી શકીએ, રેડ ઓનિયન બી યુઝ કરી શકીએ અને લીલી ડુંગળી પણ યુઝ કરવાની હોય। તો હવે આપણે એડ કરીશું ઝીણા સમારેલી ડુંગળી અને ટામેટાં। આ બરાબર મિક્સ કરી અને આપણે આને 3-4 મિનિટ સોતે થવા દઈશું અને આ બધો જ મસાલો એકદમ સોતે થઈ અને મિક્સ થઈ જશે એટલે આપણે એડ કરીશું આપણે જે રીંગણ ભૂટ્ટુંને ત્યાં સુપર શેકી અને જે સ્કીન ઉતારી અને એનું જે આપણે સ્મેશ કરીને તૈયાર કરેલ છે એ આપણે એમાં એડ કરીશું। તો હવે બધો મસાલો એકદમ સંતળાઈ ગયો છે, બરાબર મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે એમાં મસાલો કરીશું। હળદર, રેડ ચીલી પાવડર, ધનિયા પાવડર, અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે એડ કરીશું આજે આપણે રીંગણ ભૂટ્ટો મિક્સર છે આપણે એમાં એડ કરી દઈશું। તો આપણો બધો મસાલો તૈયાર છે, તેલ પણ બહાર આવી ગયું છે અને સરસ સોતે થઈ ગયું છે। તો આમાં આપણે થોડા લીલા ધાણા કરીશું એડ। મેઇન તો રીંગણના ઓળામાં આદું મરચાં લસણ લીલા ધાણા એ વધુ પ્રમાણમાં હોય એટલે એકદમ ટેસ્ટી જ બને એ। તો હવે આપણે એડ કરીશું અને આને આપણે મિક્સ કરી લઈશું આ મસાલા સાથે। તો આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું બધું મસાલો એડ થઈ ગયો કરી હવે આપણે આને ગેસ ઉપર 3-4 મિનિટ ધીમા ગેસે થવા દઈશું। તો મિત્રો આપણો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે, એકદમ કલર પણ સરસ છે, સુગંધ પણ બહુ સરસ આવે છે, એકદમ લાલ ચટક છે। મિત્રો આપણો રીંગણનો ઓળો તૈયાર છે બેંગન ભરતા, તો આને આપણે બાજરીના રોટલા સાથે મસાલાવાળી છાશ, લસણીયો, ગોળ, લીલું મરચું એનું કોમ્બિનેશન છે। તો આ છે આપણો રીંગણનો ઓળો। તો મિત્રો આપણી આ ગુજરાતી ડીશ તૈયાર છે, બાજરીનો રોટલો, રીંગણનો ઓળો, ગોળ, લીલું મરચું, લસણીયો અને છાશ। તો આ છે આપણી શુદ્ધ દેશી ગુજરાતી થાળી।